फिर आ गए अपना सिर्फ उसे लगता था તો દોસ્તો સ્વાગત છે તમારું આપણી મયુર બ્લોગ યુટ્યુબ ચેનલની અંદર. તો દોસ્તો અમે અત્યારે આવી ગયા છે ધાબા ડુંગરી. તો ધાબા ડુંગરી આવેલું છે પાવાગઢ રોડ નજીક. તો જ્યારે પણ તમે પાવાગઢ આવો તો ધાબા ડુંગરીની મુલાકાત જરૂર લેજો. તો દોસ્તો અહીં ધાબા ડુંગરીની અંદર કેદારનાથ મહાદેવનું મંદિર આવેલું છે જે ગુફાની અંદર આવેલું છે. તો અમે તમને તે ગુફા પણ બતાડીશું અને અહીંનું મંદિર પણ બતાડીશું કે કેવું દેખાય છે. તો દોસ્તો બન્યા રહો બ્લોગ સાથે. અહીંયા તમારે મંદિર સુધી પહોંચવા માટે થોડું ચાલીને જવાનું રહે છે ઉપરની તરફ. તમે જોઈ રહ્યા છો કંઈક આ રીતનો રસ્તો છે. દોસ્તો તમે જોઈ શકો છો અહીં આ ધાબા ડુંગરીના મંદિર વિશેની થોડી માહિતી આપેલી છે. તમે વાંચી શકો છો કે આ મંદિર ક્યારે બનાવ્યું હતું ને કોણે બનાવ્યું હતું. તો દોસ્તો ધાબા ડુંગરીને વિશ્વામિત્ર ઋષિની તપોભૂમિ પણ કહેવામાં આવે છે. કેમ કે અહીં વિશ્વામિત્ર ઋષિએ તપ કર્યું હતું તેવું કહેવાય છે. તમે તેમની પ્રતિમા પણ અહીં જોઈ શકો છો. દોસ્તો મંદિર સુધી પહોંચવા માટે તમારે સામેની તરફ થોડું ચાલીને જવાનું રહે છે અને પછી તમે મંદિર સુધી પહોંચી જશો. ફાઇનલી દોસ્તો અમે મંદિર સુધી પહોંચી ગયા છે. હવે અમે મંદિરની અંદર જઈશું અને તમને દર્શન કરાવીશું અને બતાડીશું કે અંદર મંદિર કઈ રીતનું દેખાય છે. અને તમે જોઈ શકો છો સામે ગુફા છે અને તે ગુફાનું નામ છે ગેબી ગુફા અને અંદર કેદારનાથ મહાદેવનો વાસ છે. તો તમે જોઈ શકો છો આ મંદિર કંઈક આ રીતનું દેખાય છે બહારથી. અને અમે તમને અંદર જઈને પણ બતાડીશું કે મંદિર કઈ રીતનું દેખાય છે. તો દોસ્તો બન્યા રહો બ્લોગ સાથે.
તો ફાઇનલી દોસ્તો અમે મંદિરની અંદર પહોંચી ગયા છે અને તમે દર્શન કરી શકો છો કેદારનાથ મહાદેવના. તો અંદર કંઈક આ રીતનું શિવલિંગ આવેલું છે અને અંદરથી મંદિર કંઈક આ રીતનું દેખાય છે. તો દોસ્તો અમે મંદિરમાંથી દર્શન કરીને બહાર આવી ગયા છે. હવે અમે તમને બીજું એક મંદિર બતાડીશું. તો દોસ્તો આ જે રસ્તો તમે જોઈ રહ્યા છો ત્યાંથી તમે દર્શન કરીને નીચેની તરફ જઈ શકો છો અને જે રસ્તે આવ્યા હતા ત્યાંથી પણ નીચે જઈ શકો છો. તો દોસ્તો આ છે ફેનવાળો નાગ અને જ્યારે અમે અંદરથી દર્શન કરીને નીકળતા હતા ત્યારે અમને ભોલેનાથે સાક્ષાત દર્શન આપ્યા હતા. તો દોસ્તો અમે જે બીજા મંદિરની વાત કરી હતી તે મંદિર આ છે. તો આ મંદિરની અંદર કેટલા ભગવાનના મંદિર આવેલા છે તો તેમના નામ તમે અહીં જોઈ શકો છો. ફાઇનલી દોસ્તો અમે દર્શન કરી દીધા છે અને દર્શન કરીને અમે નીચે જઈ રહ્યા છીએ. તમે જોઈ શકો છો તો આ ધાબા ડુંગરીનું મંદિર છે જે પાવાગઢ રોડ ઉપર આવેલું છે. તો તમે પણ અહીં દર્શન માટે આવી શકો છો. તો દોસ્તો મળીએ બીજા એક નવા બ્લોગ સાથે. તો જો તમને અમારો આ બ્લોગ પસંદ આવ્યો હોય તો અમારી મયુર બ્લોગ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને નીચે ઇન્સ્ટાગ્રામની લિંક છે તો તેમાં પણ મને ફોલો કરી લેજો. તો મળીએ દોસ્તો એક નવા બ્લોગ સાથે.